સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ભાજપ યુવા મોરચા દ્વારા નડાબેટ ખાતે યોજાયેલી મેગા રક્તદાન શિબિરને પ્રચંડ સફળતા. 1500 રક્તદાતાઓએ રક્તદાન કરી દેશદાજની પ્રતીતિ કરાવવા સાથે સુભાષબાબુને પણ અર્પિત સાર્થક આદરાંજલિ. નાના નગરપાલિકા દ્વારા બંધાનાર 8 નવા સીસી રોડ તેમજ સ્વર્ણિમ સ્તંભના નવા વિકાસકામોનું સામૂહિક રીતે કરાયું ખાતમુહૂર્ત. ડીસા નગરપાલિકાએ રીઢા બાકીદારોને નોટિસો ફટકારી મિલકત જપ્ત કરવાની આપી ચીમકી. પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ઉજવાતા ધાર્મિક મહોત્સવમાં પાટીદાર નેતા હાર્દિક પટેલની હાજરી. ગુજરાતમાં પદ્માવત ફિલ્મની રજૂઆત અટકાવવા પોતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનો હાર્દિક પટેલનો દાવો. ડીસા પંથકમાં બટાટાની ખેતીમાં ઉપરાઉપરી થતા નુકસાનના પગલે શક્કરટીટીની ખેતી તરફ વળ્યા પ્રગતિશીલ ખેડૂતો. શક્કરટીટીની ખેતી ફાયદાકારક રહેતી હોવાનો ખેડૂતોનો દાવો. હજુ એ સમાચાર વિગતવાર. ભારત દેશના ક્રાંતિકારી નેતા અને આઝાદ હિંદ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે આજે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાના નડાબેટ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા જ યોજાયેલી રક્તદાન શિબિરને અનપેક્ષિત સફળતા સાંપડી હતી. સરહદ પર રક્ષા કરતા જવાનોની મદદ માટે યોજાયેલી આ શિબિરમાં જવાનો સહિત જિલ્લાભરના યુવાનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ઐતિહાસિક રીતે 1500 જેટલી બોટલ રક્તદાન કરી દેશદાજની પ્રતીતિ કરાવવા સાથે સુભાષબાબુને પણ સાર્થક આદરાંજલિ અર્પી હતી. દેશની સરહદની રક્ષા કરતા જવાનો ઘણીવાર યુદ્ધમાં ઘાયલ થતા હોય તેમના માટે રક્તની ખાસ જરૂર પડતી હોય છે. ત્યારે જવાનોને આપત્તિના સમયમાં રક્તની કોઈ તકલીફ ન પડે તે માટે આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા નડાબેટ ખાતે સંજીવની રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાન કરવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઝીરો પોઈન્ટ પર યોજાયેલી આ શિબિરમાં 1111 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી સ્વયંભૂ રીતે ઉમટી પડેલા દેશપ્રેમી રક્તદાતાઓએ 1500 બોટલ રક્તનું દાન કરી તેમની દેશદાજની પ્રતીતિ કરાવી હતી. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા સાથે આ રક્તદાન શિબિરના આયોજનની સરાહના કરી હતી. યુવા મોરચા દ્વારા 16 થી 23 તારીખ સુધી રક્તદાન શિબિર સપ્તાહનું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે 23મી તારીખ છે, સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ, કે જેમને સૂત્ર આપ્યું કે તું મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા. તેના ભાગરૂપે ગુજરાતમાં દરેક સ્થાન ઉપર આજે પણ રક્તદાન શિબિર યોજાઈ રહી છે, પરંતુ બનાસકાંઠા ભારતીય જનતા જિલ્લા યુવા મોરચાએ એક નવીન પ્રકારનો કાર્યક્રમ કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર એટલે કે નડાબેટ ઉપર આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં 1111 જેટલા યુવાનો અહીંયા રક્તદાન કરવાના છે. અને એ રીતે અહીંયા આપ જોઈ શકો છો કે યુવાનો ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે રક્તદાન કરીને આપણા દેશ પ્રતિ, દેશના જવાનો પ્રતિ પોતાની જવાબદારી સમજીને રક્તદાન કરી રહ્યા છે અને એમાં અહીંયા ભાગ લેવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને એના માટે જ હું આજે અહીંયા નડાબેટ આવ્યો છું. નાની મોટી રક્તદાન શિબિરો તો ઘણી યોજાય છે, પરંતુ સેનાના જવાનો માટે જિલ્લામાં પ્રથમવાર યોજાયેલી રક્તદાન શિબિરને લોકો દ્વારા પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ઇનામો આપી સન્માનિત કરાયા હતા. જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીએ આ શિબિરની સફળતામાં સહભાગી બનેલા જિલ્લાના રક્તદાતાઓની દેશદાજની પણ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
આજે 1111 બોટલના સામે બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટામાં મોટો કેમ્પ છે. 1500 યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ યુવાનો પણ બ્લડ આપવા માટે છે બોર્ડર સુધી આવ્યા છે. ખૂબ આનંદની વાત છે અમારી માટે. અને જે BSFના જવાનો માટે જે આ કેમ્પ યોજાઈ રહ્યો છે તો 500 અને 700 કિલોમીટરથી યુવાનો આવ્યા છે. ખાસ કરીને મારી બહેનો પણ લગભગ 100થી વધારે બહેનો અહીંયા કેમ્પમાં જોડાઈ છે અને આ દેશભક્તિના માહોલમાં સુંદર મજાના આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર યોજાયેલ આ મહા રક્તદાન કેમ્પમાં કેટલાય લોકોએ પ્રથમવાર રક્તદાન કર્યું હતું. દેશભક્તિના ગીતો સાથે લોકોએ હોંશભેર રક્તદાન કરતા દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. આજે અમારે બનાસકાંઠા ભારતીય યુવા જનતા પાર્ટી દ્વારા 0 પોઈન્ટ ઉપર નડાબેટ પાસે આપણા સુરક્ષાના BSFના જવાનો માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે, જેમાં આપણે 1500થી પણ વધારે બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. આમ તો જનરલી બધી જગ્યાએ જ બ્લડ ડોનેશન કેમ્પ તો થતા જ હોય છે, પરંતુ આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે જે જવાનો માટે આપણે દૂર દૂરથી અહીંયા આગળ આપણે બ્લડ આપવા માટે આવ્યા છીએ. હું પણ મહેસાણાથી અહીંયા બ્લડ આપવા માટે આવી છું અને મહેસાણા જિલ્લા મહિલા મોરચા ભારતીય જનતા પાર્ટીની હું ઉપાધ્યક્ષ છું એમ. અને મને એવું થાય કે આ યુવાનો આપણા માટે સુરક્ષા કરતા હોય બોર્ડર ઉપર રહીને અને એમનું લોહીએ લોહી વહાવતા હોય તો શું આપણે પણ આપણી ફરજ નથી કે આપણા શરીરનું એક બૂંદ પણ આપણે આપવું જોઈએ? તો મને ગર્વ થાય છે કે મેં જવાનો માટે મારા શરીરને એક બૂંદ પણ હું છે આપવા માટે આવી છું. અને જવાનોને પણ ગર્વ થાય છે એ લોકોને આપણને જોતા કે ના, આ લોકોએ અમારા માટે કંઈક કેમ્પ કર્યો અને અમને લોકોને બ્લડ આપવા માટે આવ્યા. અહીંયા ભારત પાકિસ્તાની બોર્ડર પર રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે જવાનો માટે કે જે આપણા માટે લડે છે, એટલે એમને લોહીની જરૂર પડે છે, તો આપણે યુવાનો એમને લોહી આપવું જોઈએ એવું મારું માનવું છે. તો એટલા માટે અમે અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છીએ કે જેમને યુવાનો દરેક પરિસ્થિતિમાં લડી શકે છે અને આપણે એમને બ્લડ આપવું જોઈએ, તો અમે અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે સરહદ પર યોજવામાં આવેલી આ ઐતિહાસિક રક્તદાન શિબિરની બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પણ પ્રશંસા કરી હતી અને દેશના સૈનિકો માટે પ્રોત્સાહક એવા આ કદમથી ખુશી વ્યક્ત કરી હતી. देश के अंदर अपनी इम्पोर्टेंस, अपना महत्व पता चल रहा है और उसका भी एक भाव पैदा हो गया, तो ये भाव इम्पोर्टेंट है. बाकी सब मुझे लगता है कि हमारी जो उम्मीद थी उससे ज़्यादा बढ़ चढ़ करके लोग इसमें आए हैं. 1111 का लक्ष्य रखा था. मुझे उम्मीद है कि ये इससे बहुत अधिक होगा. सबसे बड़ी बात यह है कि इसमें गुजरात प्रांत के अलग अलग जगह से लोग आए हैं, हर देश के लोग आए हैं और साथ ही जो हमारी युवा बहने हैं वो बहुत ज़्यादा अधिक संख्या में आई हैं, तो हमें बहुत खुशी की. બનાસકાંઠાની 9 ગ્રામ પંચાયતોના ચૂંટણી જંગમાં વાવ તાલુકાની 4 પૈકી 2 ગ્રામ પંચાયતો સમરસ બની છે. વાવ તાલુકાની ચોથનેસડા અને ભાટવળ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતા આ બંને ગ્રામ પંચાયતો સમરસ બની છે. જ્યારે ખીમાળાવાસ અને ઉમેદપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 1થી વધુ ઉમેદવારો મેદાનમાં હોય આ બંને ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન અનિવાર્ય બની ગયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ વાવ તાલુકામાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં ઠંડીનું જોર ફરીથી વધી રહ્યું હોય તસ્કર ટોળકી બે હાથે ઠંડીની મોસમનો ગેરલાભ ઉઠાવી ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. ગઈરાત્રે બનાસકાંઠાના થરાદમાં પણ વધુ 2 મકાનોમાં ઘરફોડ ચોરી થતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થરાદની માધવનગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો આ સોસાયટીના 2 રહેણાંક મકાનોને નિશાન બનાવી આ બંને મકાનના તાળા તોડી લાખોની મત્તા ચોરી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે. આજે સવારે આ ઘટનાની જાણ થતાં થરાદ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. જો કે આ ઘટનાથી મકાન માલિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કુલ 50,000 રૂપિયા કેશ અને એક LCD 12,000 નો અને 5,000 રૂપિયાની ચોરી. રાજુભાઈ પુરોહિત.
બનાસકાંઠાના થરાદ હાઈવે પર આજે અકસ્માતની વધુ બે ઘટનાઓ બની હતી. થરાદ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તને થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે થરાદના રાહ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક જણનું કરુણ મોત નીપજ્યું છે. થરાદ તાલુકાના રાહથી બેવટા જતા રોડ પર આજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થતાં અરેરાટી મચી ગઈ છે. ટી સિરીઝ કંપની દ્વારા કોપીરાઇટના નામે કરાતી હેરાનગતિથી અકળાયેલા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરમાં પ્રવર્તી રહેલો રોષ હવે સપાટી પર ઉપસી આવ્યો છે. આજે બનાસકાંઠા ફોટોગ્રાફર એસોસિએશને ટી સિરીઝ કંપનીની કનડગતના વિરોધમાં જિલ્લા મથક પાલનપુર ખાતે વિશાળ રેલી યોજી આક્રોશ ઠાલવ્યો હતો. વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર દ્વારા લગ્નના આલ્બમો તૈયાર કરવામાં ફિલ્મી ગીતોનો ઉપયોગ કરાતો હોય છે અને આ ફિલ્મી ગીતોનો આલ્બમમાં ઉપયોગ કરી કોપીરાઇટનો ભંગ કરાતો હોવાના દાવા સાથે ટી સિરીઝ કંપની દ્વારા વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરોને હેરાન કરાતા હોય આવી રોજિંદી કનડગત સામે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોએ હવે બાયો ચડાવી છે. ટી સિરીઝ કંપનીની આવી કનડગતના વિરોધમાં આજે જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોએ જિલ્લા મથક પાલનપુરમાં ઉમટી પડી બનાસકાંઠા ફોટોગ્રાફર એસોસિએશનના બેનર હેઠળ વિશાળ વિરોધ રેલી યોજી રોષ ઠાલવ્યો હતો. પાલનપુર શહેરના કીર્તિસ્તંભ વિસ્તારમાંથી નીકળેલી આ વિરોધ રેલીમાં જોડાયેલા ફોટોગ્રાફરોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાને આવેદનપત્ર આપ્યું હતું. ટી સિરીઝ કંપની દ્વારા કારણ વગર વારંવાર કરાતી હેરાનગતિ વિશે ફોટોગ્રાફરો દ્વારા વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હોવા છતાં આ કંપનીની કનડગત દૂર થઈ નથી, જેથી આજે સામૂહિક રીતે રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોએ આ મામલે જો યોગ્ય પગલાં ના ભરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારા પ્રશ્નોમાં એવું છે કે અમારા ફોટોગ્રાફરોને ત્યાં ટી સિરીઝના ગીતોવાળી કોઈ પણ કેસેટ કે સીડી કે કોઈ પણ પ્રી વેડિંગવાળું ગીત એ પીસીમાંથી મળી આવે તો એ લોકો કોપીરાઇટ એક્ટ હેઠળ એની ઉપર કેસ કરે છે. એ લોકો આવી અને બધા જ મુદ્દામાલ જપ્ત કરે છે. એમાં હાર્ડ ડિસ્કની અંદર બીજી કંપનીઓનો બીજી પાર્ટીઓનો ડેટા પડ્યો હોય તો એ પણ એ લોકો જપ્ત કરીને લઈ જાય છે અને કેસ થાય તો આપણને ખ્યાલ છે તે મુજબ મુદ્દામાલ ઝડપથી મળતો નથી. એટલે પાર્ટીને એનો જે ડેટા હોય એ કેસેટ આપી શકતા નથી ને ફોટોગ્રાફરને આર્થિક અને એનું માનસિક રીતે બહુ મોટું નુકસાન થાય છે. આમાંથી ઉગારવા માટે અમે કલેક્ટરશ્રીને અરજ કરી છે કે કંઈ પણ વચલો રસ્તો નીકળે, કાં તો એડિટિંગવાળા લાયસન્સ લે અથવા તો પછી લાયસન્સની જે ફી છે એને એટલી ઓછી કરે કે જેથી બધાને એફોર્ડેબલ હોય. આ લોકોનો 15,000 જે ભાવ છે એ રિચાર્જમાં પણ એ લોકો બીજે વર્ષે 15,000 જ માગે છે. ખરેખર કોઈ જગ્યાએ એવું હોતું નથી કે એટલા ને એટલા ભાવમાં રિચાર્જ કરવાનું હોય. બીજી વસ્તુ એ છે કે જેમ આ ટાટા સ્કાય હોય કે બીજી જે કંઈ પણ ચેનલો હોય છે એમાં પેકેજ હોય છે કે તમે અમુક ચેનલ લો તો આટલા પૈસા, ઓછી ચેનલ લો તો ઓછા પૈસા. એવું આ લોકોનું કોઈ એવું ચેનલ નથી, કોઈ પેકેજ નથી કે જેટલા પણ ગીતો અમારા છે એ બધાનો તમારે ભાવ ચૂકવવો પડે. એટલે એવી પણ કંઈ વચલો રસ્તો કાઢે તો ફોટોગ્રાફરને ફાયદો થાય અને ન્યાય મળે. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. નાના નગરપાલિકા દ્વારા બંધાનાર 8 નવા સીસી રોડ તેમજ સ્વર્ણિમ સ્તંભના નવા વિકાસ કામોનું સામૂહિક રીતે કરાયું ખાતમુહૂર્ત. ડીસા નગરપાલિકાએ રીઢા બાકીદારોને નોટિસો ફટકારી મિલકત જપ્ત કરવાની આપી ચીમકી. પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ઉજવાતા ધાર્મિક મહોત્સવમાં પાટીદાર નેતા હાર્દિક પટેલની હાજરી. ગુજરાતમાં પદ્માવત ફિલ્મની રજૂઆત અટકાવવા પોતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનો હાર્દિક પટેલનો દાવો. ડીસા પંથકમાં બટાટાની ખેતીમાં ઉપરાઉપરી થતા નુકસાનના પગલે શક્કરટીટીની ખેતી તરફ વળ્યા પ્રગતિશીલ ખેડૂતો. શક્કરટીટીની ખેતી ફાયદાકારક રહેતી હોવાનો ખેડૂતોનો દાવો. તો જો તરફ બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી
અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો ઝલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈની સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ તાલુકા પંચાયતો તેમજ બે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની આચારસંહિતા અમલી બને તે પૂર્વે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં બંધાનાર 8 નવા પાકા રસ્તા તેમજ સ્વર્ણિમ સ્તંભનું આજે એક સાથે ખાતમુહૂર્ત કરાયું હતું. ચૂંટણી પંચ દ્વારા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે ભાજપ શાસિત ધાનેરા નગરપાલિકા દ્વારા નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે ધાનેરાના વિવિધ વોર્ડમાં કુલ 8 જેટલા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે ધાનેરાના રેલવે સ્ટેશન નજીક તેમજ લીલાશાનગર સોસાયટી પાસે બંધાનાર સ્વર્ણિમ સ્તંભનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલિકા પ્રમુખ આશાબેન પટેલ સહિત ધાનેરા નગરપાલિકાના સદસ્યો તેમજ કાર્યકરોની હાજરીમાં આજે આ નવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવા સાથે ધાનેરા પાલિકાના નવનિર્મિત શ્યામાપ્રસાદ મુખર્જી શોપિંગ કોમ્પ્લેક્સને પણ કંકુ તિલક કરી વેપાર માટે ખુલ્લું મુકાયું હતું. આ વિકાસ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને દરેક કામમાં પૂરતી ગુણવત્તા જળવાય તે જોવાની પણ માવજીભાઈ દેસાઈએ ખાતરી આપી હતી. આજે ધાનેરા નગરપાલિકામાં ધાનેરા નગરપાલિકા વિસ્તારની અંદર 7 રોડ 8 રોડ 70 લાખના ખર્ચે કરવા માટેના ખાતમુહૂર્ત કર્યા છે અને સાથે સાથે સ્વર્ણિમ સ્તંભ જે બનાવવાના છે એ પણ 2.5 લાખના ખર્ચે એના માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરી, સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટેનું પણ આજે સમસ્ત નગરજનોની હાજરીમાં ધાનેરા ખાતે ખાતમુહૂર્ત કરી અને સૌની હાજરીમાં ખુલ્લું કર્યું છે. શ્યામાપ્રસાદ મુખર્જીનું જે પાલિકા બજાર છે, પાલિકા બજાર પણ આજના દિવસે ધાનેરા નગર માટે, ધાનેરા શહેર માટે ખુલ્લું મૂકવાનું કામ આજે સૌની હાજરીમાં, સમસ્ત ધાનેરા વાસીઓની હાજરીમાં ખુલ્લું મૂકવાનું કામ આપ સૌના સાથ અને સહકારથી કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકાએ આજે વેરા બાકીદારો સામે લાલ આંખ કરી આક્રમક વેરા વસૂલાત ઝુંબેશ આદરી હતી. ડીસા શહેરના ઘણા મિલકત ધારકો લાંબા સમયથી વેરો ભરતા ના હોય, આજે પાલિકાની ટીમે બાકીદારોને ત્યાં પહોંચી તેમની મિલકત જપ્ત કરવાની કડક નોટિસો ફટકારી હતી અને ટૂંક સમયમાં બાકી વેરા વ્યાજ સાથે ભરી જવાની ચીમકી પણ આપી હતી. પાલિકાની આવી આક્રમક કાર્યવાહીથી વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ડીસા નગરપાલિકાના દિલીપભાઈ ઠાકોર, અશ્વિનભાઈ ઠક્કર અને કિશોરભાઈ ચૌહાણ સાથે અન્ય કર્મચારીઓએ પાલિકાની તિજોરીમાં આવક વધારવાના ભાગરૂપે આજે આવી આક્રમક કાર્યવાહી હાથ ધરી હતી. સાથે સાથે પાલિકાના કર્મચારી અશ્વિનભાઈ ઠક્કરે બાકી વેરા ધારકોને તાત્કાલિક તેમના બાકી વેરા ભરી જવાની અપીલ પણ કરી હતી. આજરોજ ડીસા નગરપાલિકા દ્વારા જૂના બાકીદારો જે વ્યવસાય વેરા ભરતા નથી, ઘણા વર્ષોથી 2005-06 થી ઘણી માંગણીઓ બાકી છે. મહેરબાન ચીફ ઓફિસર શ્રી, નાયબ વ્યવસાય વેરા કમિશનર શ્રીની સીધી સૂચના હેઠળ વ્યવસાય વેરાની વસૂલાત થાય અને વેપારીઓને કોઈ પણ કનડગત ન થાય એ માટે અગાઉ ઘણી બધી સૂચનાઓ, છાપામાં જાહેરાતો અને બધું આપેલ છે. તેમ છતાંય વ્યવસાય વેરો નિયમિત ન ભરાવવાના કારણે, માંગણા વધારે વધી જવાના કારણે આજ રોજ મહેરબાન ચીફ ઓફિસર સાહેબની સૂચના હેઠળ અમો વ્યવસાય વેરા સ્થળ ઉપર તપાસ કરી, ટર્ન ઓવરને બધું જોઈ અને જે થતો નાણાકીય વર્ષના હિસાબોને ચોપડાની તપાસણી કરી અને વ્યવસાય વેરો ભરાવવાનું રાખીએ છીએ.
એસટી નિગમ સલામત સવારી એસટી એમઆરયુનું સૂત્ર વહેતું મૂકી મુસાફરોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી બાજુ એસટી નિગમના જ કેટલાક કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન શરાબ સેવન અને મુસાફરો સાથે અણછાજતું વર્તન કરી નિગમના પ્રયાસો પર પાણી ફેરવી રહ્યા છે. ગત સોમવારે મોડી સાંજે રાજકોટથી અંબાજી જઈ રહેલી એસટી બસમાં બેઠેલા મુસાફરોને પણ ફરજ પરના ડ્રાઈવર અને કંડક્ટરનો ખૂબ કડવો અનુભવ થયો હતો. આ બસના ડ્રાઈવર અને કંડક્ટર બંને દારૂ પીધેલી હાલતમાં ફરજ બજાવતા હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. પાલનપુર ખાતે સોમવારે સાંજે રાજકોટથી અંબાજી જતી બસના ડ્રાઈવર અને કંડક્ટરે દારૂ પીધેલી હાલતમાં એસટી બસ ઊભી રાખી પેસેન્જર ભરવાના મામલે પાલનપુર હાઈવે સર્કલ ઉપર જીપ ચાલકો સાથે રકઝક કરી હતી. જોકે આ બબાલ વખતે બસ ડ્રાઈવર અને કંડક્ટર બંને પીધેલી હાલતમાં જણાતા બસમાં બેઠેલા મુસાફરોએ તુરંત પોલીસને જાણ કરતા પાલનપુર પશ્ચિમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસ સાથે ડ્રાઈવર અને કંડક્ટરને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ પદ્માવતી જે પિક્ચર બાબતે આંદોલન ચાલે છે એ અનુસંધાને હું તથા મારા સ્ટાફના માણસો જે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એરોમા સર્કલ પાસે એક બસ ઉભેલી હતી સાઈડમાં અને બસ ત્યાં જઈને ચેક કરતા હતા એના ડ્રાઈવર કન્ડક્ટર જે બહાર ઊભા હતા એ લોકો જે બંને જણ બે બંને જણના મોઢામાંથી વાસ આવતી હતી દારૂ પીધેલા જણાયા એ લોકોને તાત્કાલિક ત્યાંથી પંચનામું કરી અને બંને જણા અહીં લઈ આવ્યા પોલીસ સ્ટેશનમાં અને બંને જણા વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. આ ઘટના વખતે ઉપસ્થિત રાહદારીઓએ પણ બસના કંડક્ટર અને ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં હોવાના આક્ષેપોમાં સૂર પુરાવ્યો હતો. ગાડી સવારે ભરતા તમે અચાનક ગાડી આવી બસ ઉપર બસ ફૂલ હાલતમાં પીધેલા હતા અચાનક ઉપર દબાઈ દીધી એટલે અમે એને પૂછ્યું કે કેમ આવી રીતે ઉપરથી દાદાગીરી કરવા આવ્યો ઉપરથી અમને મારવાની કોશિશ કરી ડ્રાઈવરને તો અમે અચાનક ઉડીને જ્યાં પછી 25-30 જણા હતા માણસો ઉપર આજુબાજુ સવારી હતી એ પકડીને ઉતાર્યો તો ઉતરતો તમે ઉપરથી દાદાગીરી કરતો હતો દારૂ ફૂલ હાલતમાં પીધેલો હતો ડ્રાઈવર કંડક્ટર બે અચાનક પછી સવારી ભરવાની કોશિશ કરી એટલે અમે અચાનક પછી એને ઉતરીને એને પકડીને ચાવી કાઢી લીધી પોલીસને બોલાવીને હાજર કર્યા પોલીસ દોડી આવી. ઉલ્લેખનીય છે કે દિવસે ને દિવસે વધતી જતી માર્ગ અકસ્માતોની ઘટનાઓના પગલે તાજેતરમાં જ મોટા ઉપાડે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી વાહન ચાલકોને સલામત રીતે વાહનો હંકારવાની સુફિયાણી સલાહો પણ અપાઈ હતી. જો કે હાલની સ્થિતિમાં લોકો એસટી બસ પર વધુ વિશ્વાસ મૂકી મોટાભાગે બસમાં જ મુસાફરી કરતા હોય છે ત્યારે પાલનપુરમાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા મુસાફરો પણ અચંબામાં પડી ગયા હતા. આ બાબતની જાણ થતાં પાલનપુર ડેપોના અધિકારીઓએ પણ પોલીસ સ્ટેશન દોડી જઈ દોષિત કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આજે રાજકોટ અંબાજીની ગાડી જે આવતી હતી એમાંથી બંને અમારા ક્રૂ ડ્રાઈવર અને કંડક્ટર પીધેલી હાલતમાં ઝડપાયેલા છે તો પીધેલી હાલતમાં પોલીસવાળા એને તાલુકા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લાવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આ ઉપરાંત પીધેલી હાલતમાં હોવાથી પણ અમારા દ્વારા પણ તેની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલ ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ફિલ્મ પદ્માવત સામે વિરોધ વંટોળ ફૂંકાઈ રહ્યું છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ પોતે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યમાં આ વિવાદાસ્પદ ફિલ્મની રજૂઆત અટકાવવા વિનંતી કરી હોવાનો દાવો કર્યો છે. જિલ્લા મથક પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે ઉજવાઈ રહેલા ધાર્મિક મહોત્સવમાં હાજરી આપવા આજે પાલનપુર આવેલા હાર્દિક પટેલે ફિલ્મ પદ્માવત મામલે આ નિવેદન કર્યું હતું. હાર્દિક પટેલે પોતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રિલીઝ ન કરવાનો અનુરોધ કર્યો છે તેવો દાવો કર્યો હતો. પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે ઉજવાઈ રહેલા ગણેશ ભારતી મહારાજના પાટોત્સવમાં હાજરી આપવા આજે પાલનપુર આવેલા હાર્દિક પટેલનું લક્ષ્મીપુરાના પાટીદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ હાર્દિક પટેલે મા ઉમિયા અને ગણેશ ભારતી દાદાના નવનિર્મિત મંદિરના દર્શન કર્યા હતા. આ પ્રસંગે ગુજરાતમાં ફિલ્મ પદ્માવતના ઠેર ઠેર થઈ રહેલા ઉગ્ર વિરોધના પગલે પોતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ ન કરવા રજૂઆત કરી હોવાનું નિવેદન હાર્દિક પટેલે કર્યું હતું. હવે ફરી સમજે વિરામ બાદ જોઈશું. ડીસા પંથકમાં બટાટાની ખેતીમાં ઉપરાઉપરી થતા નુકસાનના પગલે શક્કરટીટીની ખેતી તરફ વળ્યા પ્રગતિશીલ ખેડૂતો. શક્કરટીટીની ખેતી ફાયદાકારક રહેતી હોવાનો ખેડૂતોનો દાવ. તો જોતા રહો બિકનેસ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-200. વિરામત પુનઃ સ્વાગત છે. વધુ સમાચારોમાં, દારૂની બદી સામે આક્રમક બની ગયેલી બનાસકાંઠાની એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાં બાઇક પર દારૂની હેરાફેરી કરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા વધુ એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જેએચ સિંધવ તેમની ટીમ સાથે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન બાતમીના આધારે તાકુઆ ગામની સીમમાં નાકાબંધી કરી GJ2S 3148 નંબરના બાઇકને આંતરી બાઇક ચાલક વસરામભાઈ મેવાભાઈ રબારીને ઝડપી લઈ તેની તલાશી લેતા તેની પાસેથી 25,600 રૂપિયાની કિંમતનો 240 બોટલ વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બાઇક સાથે કુલ 40,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બાઇક ચાલક વસરામભાઈને થરાદ પોલીસના હવાલે કરતા થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા નજીક આવેલા રસાણા ગામમાં બિરાજમાન ચહેર માતાનું મંદિર છેલ્લા ઘણા સમયથી અટકું આસ્થા કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ વસંત પંચમી પ્રસંગે ચહેર માતાના મંદિરે દર્શન માટે ભાવિકોની ભારે ભીડ જામી હતી અને માતાજીના જન્મદિવસ પ્રસંગે મંદિરના પૂજારી શાંતિભાઈ દેસાઈના હાથે સાગરભાઈ ભીમાણી દ્વારા લાવવામાં આવેલી કેક કાપવામાં આવી હતી અને તેના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ખેતી ક્ષેત્રમાં વિવિધ સફળ પ્રયોગ કરવા માટે જાણીતા બન્યા છે, ત્યારે હવે બનાસકાંઠાના ખેડૂતોએ શક્કર ટેટીની ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી રાજ્યભરના ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. આમ તો બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકો બટાટાની ખેતી માટે મશહૂર છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાની ખેતીમાં નુકસાન સહન કરી રહેલા ડીસા વિસ્તારના ખેડૂતો માટે બટાટાની ખેતી હવે જોખમી બની રહી હોય, બટાટાની ખેતીમાં થયેલા નુકસાને પહોંચી વળવા કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ શક્કર ટેટીના વાવેતરની શરૂઆત કરી છે અને ડીસા તાલુકાના ખેડૂતોને હવે શક્કર ટેટીની ખેતી પણ ખણખણિયા કરાવી રહી છે. શક્કર ટેટીના વાવેતરની વાત કરીએ તો એક એકર જમીનમાં શક્કર ટેટીનું વાવેતર કરવાનો ખર્ચ અંદાજિત 20,000 રૂપિયા જેટલો થાય છે, જ્યારે એક એકર જમીનમાં શક્કર ટેટીનું મબલક ઉત્પાદન થતાં લગભગ 1,25,000થી વધુની આવક રળી શકાતી હોય ખેડૂતોને એક જ સિઝનમાં એક એકરે અંદાજિત 1,00,000નો નફો થાય છે, જેને પગલે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો હવે શક્કર ટેટીના વાવેતર માટે આગળ વધી રહ્યા છે. કઈ ફેરે આપણે બટાકાના વાવેતરમાં ભારે નુકસાન હતું, એટલે આ ફેરે અમે ટેટીનું વાવેતર કર્યું છે. એક એકરમાં ટેટીના ખર્ચ પડે છે 20,000 જેવો ખર્ચ પડે છે વાવેતરમાં, એનું બેનિફિટ રહે છે 1,00,000 રૂપિયા, એટલે બટાકાની ભરપાઈ ટેટીમાં થાય છે એ માટે અમે આ ફેરે સાહસ કર્યું છે ટેટીમાં, કે જેથી અમારી નુકસાન બટાકાની ભરપાઈ ટેટીમાં થઈ શકે. છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા તાલુકામાં બટાટાની ખેતી ખેડૂતોને રાતા પાણી રડાવી રહી છે, ત્યારે શક્કર ટેટીની ખેતી બટાટા કરતાં સારું વળતર આપતી હોય હવે ખેડૂતો માટે શક્કર ટેટીની ખેતી મનપસંદ પાક બનતો જાય છે. વળી ડીસામાં પાકતી શક્કર ટેટીની ગુણવત્તા ખૂબ જ સારી રહેતી હોય વિદેશમાં આ શક્કર ટેટીની નિકાસ કરી ખેડૂતો કમાણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ટેટીની ખેતી હવે આશીર્વાદરૂપ સમાન બનતી જઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટાની ખેતીમાં થઈ રહેલા વ્યાપક નુકસાનને બાદ હવે બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ટેટીની ખેતી તરફ વળ્યા છે અને સારું એવું વળતર મેળવી રહ્યા છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર.
સોનાના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 30,775 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 39,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 39,300 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 771-793 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 640-658, ઘઉંના 365-370, બાજરીના 240-280, ગવાના 818-839, રાજગ્રાના 751-790, મગફળીના ભાવ 641-711 રૂપિયા, તેમજ કપાસના ભાવ 1,000-1,030 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 1,294 બોરોની આવક થઈ હતી, જ્યારે રાયડાની 300, ઘઉંની 4, બાજરીની 841, ગવાની 185, રાજગરાની 174, મગફળીની 165 બોરી, તેમજ કપાસની 135 મણની આવક થઈ હતી. સમાચારમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જથ્થો એકત્ર કરવા ભાજપ યુવા મોરચા દ્વારા નડાબેટ ખાતે યોજાયેલી મેગા રક્તદાન શિબિરને પ્રચંડ સફળતા. 1,500 રક્તદાતાઓએ રક્તદાન કરી દેશદાજની પ્રતીતિ કરાવવા સાથે સુભાષબાબુને પણ અર્પી સાર્થક આદરાંજલિ. નાના નગરપાલિકા દ્વારા બંધાનાર 8 નવા સીસી રોડ તેમજ સ્વર્ણિમ સ્તંભના નવા વિકાસકામોનું સામૂહિક રીતે કરાયું ખાતમુહૂર્ત. ડીસા નગરપાલિકાએ રીઢા બાકીદારોને નોટિસો ફટકારી મિલકત જપ્ત કરવાની આપી ચીમકી. પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ઉજવાતા ધાર્મિક મહોત્સવમાં પાટીદાર નેતા હાર્દિક પટેલની હાજરી. ગુજરાતમાં પદ્માવત ફિલ્મની રજૂઆત અટકાવવા પોતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાનો હાર્દિક પટેલનો દાવો. ડીસા પંથકમાં બટાટાની ખેતીમાં ઉપરાઉપરી થતા નુકસાનના પગલે શક્કરટીટીની ખેતી તરફ વળ્યા પ્રગતિશીલ ખેડૂતો. શક્કરટીટીની ખેતી ફાયદાકારક રહેતી હોવાનો ખેડૂતોનો દાવો. તો આ હતા આજના બ્રેકિંગ ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.